विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर वीक 12 थ्री डेज पार्ट 1 विषय आपने अभ्यास करी छे। विद्यार्थी मित्रों અહીંયા थ्री रेज એવું આપવામાં આવ્યું છે, એમાં ફર્સ્ટ જે છે વીકનેસ ઓર સ્ટ્રેન્થ, એમાં સમટાઇમ્સ યોર બિગેસ્ટ ડેશ 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 હિઝ બિગેસ્ટ સ્ટ્રેન્થ વિશે આપણે અભ્યાસ કરીશું। विद्यार्थी मित्रों वीडियो જોવા માટે બેસો ત્યારે ફ્લેમિંગો બુક અવશ્ય રાખજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલીક વાર તમારી કે સૌથી મોટી નબળાઈ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે। અહીં ઉદાહરણ તરીકે એક 10 વર્ષના છોકરાને લઈને જેણે કાર અકસ્માતમાં ડાબો હાથ ગુમાવે છતાં જુડોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે। છોકરાએ એક વૃદ્ધ જાપાની જુડો માસ્ટર સાથે પાઠ શીખવાનું શરૂ કર્યું। છોકરો સારી રીતે કામ કરતો હતો અને તેથી તેને કે સમજાતું ન હતું કે શા માટે આ 3 મહિનાની કે તાલીમ, માસ્ટરે તેને માત્ર એક જ જે મું જે શીખ્યું છે એવો અહીંયા રીડ 12 માં પાર્ટ 1 વિશે આપવામાં આવેલું છે એને આપણે અભ્યાસ કરીએ। વીકનેસ ઓર સ્ટ્રેન્થ, નબળાઈ કે શક્તિ। સમટાઇમ્સ યોર બિગેસ્ટ વીકનેસ કેન બીકમ યોર બિગેસ્ટ સ્ટ્રેન્થ, કેટલીક વાર તમારી સૌથી મોટી નબળાઈ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે। ટેક ફોર એક્ઝામ્પલ ધ સ્ટોરી ઓફ એ 10 યર ઓલ્ડ બોય હુ ડિસાઇડેડ ટુ સ્ટડી જુડો ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ હી હેડ લોસ્ટ હિઝ લેફ્ટ આર્મ ઇન એ ડિવાસ્ટિંગ કાર એક્સિડન્ટ। દાખલા તરીકે કે એક 10 વર્ષના છોકરાને લઈને જેને કાર અકસ્માતમાં પોતાનો ડાબો હાથ ગુમાવ્યો છતાં જુડોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું। વિદ્યાર્થી મિત્રો ડિસાઇડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે। ધ બોય બિગેન લેસન્સ વિથ એન ઓલ્ડ જાપાનીઝ જુડો માસ્ટર, અને છોકરાએ એક વૃદ્ધ જાપાનીઝ જુડો માસ્ટર સાથે પાઠ શીખવાનું શરૂ કર્યું। બોયનું જેન્ડર ગર્લ, ઓલ્ડનું ઓપોઝિટ યંગ। ધ બોય વોઝ ડુઈંગ વેલ સો હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વાય આફ્ટર 3 મંથ્સ ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી 1 મૂવ। છોકરો સારી રીતે કામ કરતો હતો અને તેથી તેને સમજાતું નહોતું કે શા કારણે 3 મહિનાની કે તાલીમ માસ્ટરે તેને માત્ર એક જ એમ કે મૂવ શીખવાડ્યું। સેન્સી ધ બોય ફાઇનલી સેડ શુડન્ટ આઈ બી લર્નિંગ મોર મૂવ્સ, છોકરાએ અંતે કહ્યું સેન્સી શું મારે વધુ મૂવ્સ શીખવા ન જોઈએ। ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ નો બટ ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ વિલ એવર નીડ ટુ નો ધ સેન્સી રિપ્લાય। સેન્સીએ પ્રત્યુત્તર આપ્યો અથવા તો સેન્સીએ જવાબ આપ્યો તું માત્ર એમ કે આ મૂવ વિશે એમ કે જાણે છે પરંતુ આ જ માત્ર એમ કે એવો મૂવ છે જેનાથી તારે કે ક્યારે વધુ જાણવાનું રહેશે નહીં। નોટ બાય અન્ડરસ્ટેન્ડિંગ બટ બિલીવિંગ ઇન હિઝ ટીચર ધ બોય કેપ ટ્રેનિંગ। પૂરું સમજાયું નહીં પરંતુ કે તે પોતાના શિક્ષકમાં
आत्मविश्वास राखी ने छोकरा इन जगह तालीम चालू राखी। सेवरल मंथ्स लेटर द सेंसी टूक द बॉय टू हिज फर्स्ट टूर्नामेंट। केटलाक महीना पछी सेंसी छोकरा ने तेनी पहली रमत में अथवा तो टूर्नामेंट ने टूर्नामेंट में कही सकते लई गए। सरप्राइजिंग हिमसेल्फ द बॉय इजीली वॉन हिज फर्स्ट टू मैचेस। तेने कहते कि आश्चर्यचकित करी छोकरा कहते कि आसानी थी तेनी पहली जे बे मैच हतो तेम कहते कि जीती गयो। द थर्ड मैच प्रूव्ड टू बी मोर डिफिकल्ट बट आफ्टर सम टाइम हिज ओपोनेंट बिकेम इम्पेशंट एंड चार्ज्ड। द बॉय डीपली यूज्ड हिज वन मूव टू विन द मैच। हवे कहते कि त्रीजी मैच अथवा तो रमत वधु एम कहते कि अघरी हती एम के परंतु के थोड़ा समय पछी तेनो हरीफ अधीरो बन्यो अने एम के झड़प थी एम कहते कि आगळ खस्यो। छोकराए रमत जीतवा एम कहते कि कुशलतापूर्वक एक मूव नो एम कहते कि उपयोग कर्यो। स्टील एमेज्ड बाय हिज सक्सेस द बॉय वॉज नाउ इन द फाइनल्स। अने पोतानी सफलता प्रत्ये आश्चर्यचकित छोकराए हवे एम कहते कि अंतिम अथवा तो फाइनल में कहते कि ते हतो। दिस टाइम हिज ओपोनेंट वॉज बिगर स्ट्रॉन्गर एंड मोर एक्सपीरियंस्ड। अने ते समय एम कहते कि तेनो जे हरीफ हतो एम कहते कि वधु एम कहते कि मोटो बिगर बिग परथी बिगर पड्यो पछी कहते कि स्ट्रॉन्ग स्ट्रॉन्गर परथी स्ट्रॉन्ग परथी स्ट्रॉन्गर कहते कि ताकतवान अने कहते कि वधु अनुभवी हतो। फॉर ए वाइल द बॉय एपियर टू बी ओवर मैच्ड અને થોડી વાર માટે કહે છે કે છોકરો તેને એમ કહે છે કે અયોગ્ય હોય તેવું એમ કહે છે કે લાગ્યું। કન્સર્ન ધેટ ધ બોય માઇટ ગેટ હર્ટ ધ રેફરી કોલ એ ટાઈમ આઉટ। અને છોકરો એમ કહે છે કે ઇજાગ્રસ્ત થયો એમ કહે છે કે તેવી એમ કે ચિંતાથી એટલે કે ઇજાગ્રસ્ત થશે તેવી ચિંતાથી એમ કહે છે કે નિર્ણાયકે જે ટાઈમ આઉટ એમ કહે છે કે કહ્યું। He was about to stop the match when the sensi intervened. એટલે કે જ્યારે કે સેન્સી તેમે કે દખલગીરી કરવા લાગે આવી ત્યારે કે કે તે રમત એમ કે અટકવા માટેની એમ કે તૈયારીમાં હતો એમ કે છે। નો ધ સેન્સી ઇન્સિસ્ટેડ લેટ હિમ કન્ટિન્યુ। સેન્સી એમ કહે છે કે આગ્રહ કર્યો નાયક કહે છે કે તેને એમ કહે છે કે ચાલુ રાખવા દો। સૂન આફ્ટર ધ મેચ રિઝ્યુમ હિઝ ઓપોનેન્ટ મેડ એ ક્રિટિકલ મિસ્ટેક। એટલે કે ત્યાર પછી એમ કહે છે કે રમત શરૂ થઈ તેના હરીફે એમ કહે છે કે ગંભીરે એમ કહે છે કે મોટામાં મોટી એમ કહે છે ભૂલ કરી। હી ડ્રોપ્ડ હિઝ ગાર્ડ તેના જે રક્ષકે તેને એમ કહે છે કે નીચે પાડી તેનો જે ગાર્ડ જે છે એ નીચે પડી ગયા। ઇન્સ્ટન્ટલી ધ બોય યુઝડ હિઝ મૂવ ટુ પિન હિમ। અને તરત જ એમ કહે છે કે છોકરાએ તેની જે હલનચલન જે છે એ રોકવા પોતાને એમ કહે છે કે મૂવનો એમ કહે છે કે ઉપયોગ કર્યો। ધ બોય હેડ વોન ધ મેચ એન્ડ ધ ટુર્નામેન્ટ। અને છોકરાએ એમ કહે છે કે રમત અને એટલે કે મેચ અને કે રમત એમ કે ટુર્નામેન્ટ એમ કે છે કે જીતી ગયો। હી વોઝ ધ ચેમ્પિયન અને એમ કે છે કે તે ચેમ્પિયન હતો એમ છે। ઓન ધ વે હોમ ધ બોય એન્ડ સેન્સી રિવ્યુડ એવરી મૂવ ઇન ઇચ એન્ડ એવરી મૂવ ઇન ઇચ એન્ડ એવરી
ने घरे जता मार्ग में अथवा तो रस्ता में छोकरो दरेके दरेक एम कहते रमत में थयेला मूव विषे एम कहते बातों करता हता। Then the boy summoned the courage to ask what was really on his mind. અને ત્યાર પછી એમ કહે છે કે છોકરાએ સેન્સીના જે મનમાં શું ચાલી રહ્યું છે તે પૂછવાની એમ કહે છે કે હિંમત કરી એમ કહે છે. સેન્સી હાઉ ડીડ આઈ વિન ધ ટુર્નામેન્ટ વિથ ઓનલી વન મૂવ. એટલે કે સેન્સી કહે છે કે હું માત્ર એક જ મૂવ મળે એમ કહે છે કે રમતને એમ કહે છે અથવા તો ટુર્નામેન્ટને કેવી રીતે એમ કહે છે કે જીતી શક્યો એમ છે. યુ વોન ફોર ટુ રીઝન્સ સેન્સી આન્સર. સેન્સીએ જવાબ આપ્યો કે તું એમ કહે છે કે બે કારણોસર એમ કહે છે કે તું જીત્યો. ફર્સ્ટ યુ હેવ ઓલમોસ્ટ માસ્ટર્ડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ થ્રોઝ ઇન ઓલ ઓફ જુડો. શું કે છે પહેલી વાત કહે છે કે તે જુડો એમ કે બધા જ એમ કે મુશ્કેલ પ્રકારના એમ કહે છે કે થ્રો ને પહોંચી વળવાની કે કુશળતા પ્રાપ્ત કરેલી. સેકન્ડ ધ ઓનલી નોન ડિફેન્સ ફોર ધેટ મૂવ ઇઝ ફોર યોર ઓપોનેન્ટ ટુ ગ્રેબ યોર લેફ્ટ આર્મ. અને બીજું જે છે એ કહે છે કે તે મૂવના કે પ્રતિકાર રૂપે તારા હરીફે તારો ડાબો હાથ એ કહે છે કે પકડવાની એમ કહે છે કે જરૂર પડી. ધ બોયઝ બિગેસ્ટ વીકનેસ હેડ બીકમ હિઝ બિગેસ્ટ સ્ટ્રેન્થ. અને છોકરાની એમ કે સૌથી મોટી નબળાઈ તેની સૌથી મોટી એમ કહે છે કે તાકાત બની. અહીંયા વિદ્યાર્થી મિત્રો રિપેર થ્રી ડેસ વીકનેસ ઓર સ્ટ્રેન્થ સમટાઈમ્સ ઓર બિગેસ્ટ ડેસ 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 ઇઝ બિગેસ્ટ સ્ટ્રેન્થ પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ આપેલા છે કે ઇટ ઇઝ નોટ ઇઝી ફોર ધ બોય ટુ સ્ટડી જુડો. વાય આન્સર ઇટ વોઝ નોટ ઇઝી ફોર ધ બોય ટુ સ્ટડી જુડો બીકોઝ હી હેડ લોસ્ટ હિઝ લેફ્ટ આર્મ ઇન એ ડિવાસ્ટનિંગ કાર એક્સિડન્ટ. સેકન્ડ વોટ કુડ ધ બોય નોટ અન્ડરસ્ટેન્ડ. ધ બોય કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય આફ્ટર 3 months of training the master had taught him only one move. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈ લઈએ. Find out the words from the passage which means A in spite of be performing satisfactorily the words are A despite be doing well. Fourth one is that means what was the master's reply to the boy's parents.
द मास्टर रिप्लाइड टू द बॉय दैट दैट वॉज द ओनली मूव टू मूव ही वुड नेवर एवर नीड टू नो। विद्यार्थी मित्रों अपने पार्ट वन पूर्ण करे छे, पार्ट टू अंदर आगवा तेनो अभ्यास करीशू।